ધરમ ચડા છે એ વીર એ આ ધરમ આવી જજો વાહ જોપી આ સૂરજ ઉગવાનું ગુલાબ પણ આ બે ભાઈ બંધો ભેગા થવાનું ના ભૂલ આ ધરમ ને વીર બેવા પણ ભાઈ બેવા બ્લડ કેન્સર ની બીમારી છે એટલે પરે ભાઈ હું ઉધરસ ખાઉ ને એટલે મને ગામ થી ખૂન નીકળે પરે ભાઈ તમે મારા ભાઈબંધ એમ કેજો કે થોડા દિવસ માટે એમ કે બહાર જતા રહેજો આવું કેજો નકે મારા વગર નહીં રહીએ હા તો હું જઈને સમાચાર આલ દઉં ઉધરસ ભાઈ બે જણા દાળ પણ બતાવીને આ બધું મારો ભાઈબંધ છે ધરમ એને તકલીફ એવી છે પણ જાય ક્રોધ કરે ને એટલે ઓફો માની લઈ આવે અને ઉધરસ આવે એટલે મોઢા માની લઈ આવે આ સુધી કોઈ રિપોર્ટ કરાયો ના રિપોર્ટ તો નહીં કરાયો લાગે છે બ્લડ કેન્સર હોઈ શકે આખો માની ભાઈ આવાનું થાય બ્લડ કેન્સર હોઈ શકે હવે શું થશે સાહેબ અજીવન સાયન્સ માં આનો ઈલાજ કોઈ બ્લડ કેન્સર નો શોધવાનો નહીં અને આ બીમારી છે એ લાખો માં એક જ વ્યક્તિ ને હોઈ શકે ને બને ત્યાં સુધી દર્દી ને ખુશ રાખવાની કોશિશ કરવી પડે ગુસ્સો એટલે મોત નું કારણ પણ બની શકે છે તો ગુસ્સા પર કાબુ રખાવજો સારું તો સારું ધરમ ને ત્યાં નું કેવું ધરમ હજી સુધી આવ્યો નહીં ફરવા જવાનો વાયદો લઈ રહ્યા છે એટલું મોડું કરશે જલ્દી જવાનું હજી સુધી આવ્યો નહીં અને વીર હા પ્રવીણ ભાઈ બોલો કેમ તું બોલે કની રાહ જોઈ આ ધરમ આ તો ફરવા જવા છે મારે બે જવાના આજે અરે તારો ભાઈબંધ ધરમ તો મને ભેગો થયો તો એ થોડા દિવસો માટે બહાર જો હા જતો હોય ધરમ ઓવા તને મને સમાચાર આવવાનું કીધું તું કે મારા ભાઈબંધ ને સમાચાર આપજો તું તમારે કઈ કરતો રે ઓવા મને કીધું તું કે મારા ભાઈબંધ ને સમાચાર આપજો વીર એટલે હું તમને સમાચાર આપવા જ આવ્યો છું દીક્ષા અરે તાર હું જાઉં હું કાલનો વાયદો કર્યો ધરમ ના અને ઓય વાત જોઈ રહ્યો ધરમ ની ધરમ મને કદી કીધા વગર આજ સુધી જો નહીં મને કીધા વગર કશું કર્યું નહીં આજ જતો રહ્યો ધરમ ના થાય કોક તો કારણ હોવું જો મારા ઘેર જઈને એનું ખબર કરવી પડશે तूने सजा जिंदगी यही है तो है जिंदगी में क्या मेरे भाई मैं छोड़ी जाते रहे बलून में भी आग बार जाते रहे फिर भी बलून में भी जाते रहे मारे जिगरी जाते तो हम कहीं मर जोरे भरते तो पर मैं ले आया ना रे એકલો એકલો જતો રહ્યો મને કીધા વગર ચાલતો જ આવું ના ચાલે મેં અંગત લઈ જવું તું કે ધરમ નો ભાઈબંધ વીર છે ચલો પડી જો ના તાનવીર મગજ ની અમૃત થઈ જાય તારો ગોવાડો થઈ જાય તને હું ના નતો પડતો કે તું ગુસ્સો ના કર આ તને તકલીફ વધી જાય છે ડોક્ટર એ તને તે દાડે શું કીધું તું ગુસ્સો એટલે મોત નું કારણ પણ બની શકે છે તો ગુસ્સા પર કાબુ રખાવજો તો તારા ગુસ્સો નહીં કરવાનો મારા ભાઈબંધ ને વીર મારતા હતા હું કેવી રીતે સહન કરું નહીં તને તકલીફ વધી જાય તું એમ તને હાલ તાત્કાલિક જવાબ પણ જવું પડશે
સાહેબ ગુસ્સો કરવાથી બીમારી વધી જઈ છે. તમને ના નથી પાડી કે ગુસ્સા થવાનો બહુ તકલીફ પડી જશે. ભગવાન તું તો આ સૃષ્ટિ નો સર્જનહાર છે, તું તો આ બધું જાણ છો, તું મને ભગવાન અંધારામાં રાખ્યો. અને ભગવાન તમારા તો કૃષ્ણ અને સુદામા તમારી તો જોડી હતી, એવી મારી મારા ભાઈબંધ ની જોડી છે, તો એવી મારા ભાઈબંધ ની જોડી બનાવી રાખો ભગવાન. અને ગમે તે કરો પણ મારા ભાઈબંધ ને હાજુ કરો ભગવાન. આટલી મારી દુઆ હોભળી લે ભગવાન. તમારો પાય લાગુ અમારા ભાઈબંધ ભાઈબંધ ને તમે બચાવી લીધો. ઉપકાર માનો તો ભગવાન નો માનો, એમ હવે જોખમ નહીં. ભાઈબંધ સારું થઈ ગયું? હા, મને દસજ વાત થઈ ગઈ. ભાઈબંધ વીર તારે આટલી તકલીફ હતી, મને ના કીધું ભાઈબંધ.